મોડાસાના ડુંગરવાસ ગામની સીમમાં આવેલ ભરવાડવાસમાં રહેતા હીરાભાઈ થોભા અને રૂડાભાઈ મસાભાઈ તેમજ કાનાભાઈ પૂજાભાઈ તેમજ કંચનબેન પૂજાભાઈ અને જગાભાઈ વિરમભાઈ આ પાંચેય ભરવાડવાસમાં રહે છે. તેમાંથી બે બાળકો સવારે ભેરુંડા સ્કૂલમાં ભણવા ગયા હતા અને ભેરુંડા ગામથી આ બંને બાળકોને લઈ ચાંદ ટેકરીના ચેકડેમ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું. તેમાંથી આ ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા, જેને બચાવવા માટે બે મોટા વ્યક્તિ પણ કૂદી પડ્યા હતા. ત્યારે આ નદીમાં પાંચેયના મોત નિપજ્યા હતા. ત્યારે તંત્રને ખ્યાલ આવતા તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દીધી હતી. મોડાસાના ચાંદ ટેકરી ખાતે સાકરી નદીમાં ત્રણ બાળકો ચેકડેમ ક્રોસ કરવા જતાં તણાઈ ગયેલ છે, જેને બચાવવા જતાં બે બીજા વ્યક્તિ તણાઈ ગયેલ છે, જે પૈકી પાંચ પૈકી ટોટલ બે જણની અત્યારે બોડી મળેલ છે અને બાકીના ત્રણ જણની અત્યારે હાલ બોડી શોધવા માટેના પ્રયત્નો ચાલુ છે. તંત્ર દ્વારા ચાર તરવૈયાઓ બોલાવવામાં આવ્યા છે અને તે લોકો પણ પોતાને અત્યારે હાલ શોધખોળ કરી રહ્યા છે. મોડાસા મામલતદાર જણાવે છે કે ત્રણેય બાળકો સ્કૂલમાંથી પરત ફરતા આ સાકરી નદી ઉપર આવેલ ચેકડેમમાં તણાઈ ગયા હતા અને તેને બચાવવા માટે પડેલ બંને વ્યક્તિઓ પણ મોતને ભેટ્યા હતા. ત્યારે તેની ડેડ બોડી મળી આવી હતી અને આ ત્રણેય બાળકોની શોધખોળ ચાલુ છે. તેના માટે ચાર તરવૈયાઓ અને નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ પૂરજોશથી કામે લાગી ગઈ છે. ભરત કડિયા, નિર્માણ ન્યૂઝ, મોડાસા.